ગણિત ધોરણ છ પ્રકરણ એક વસ્તુઓને ગણી શકીએ છીએ ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા આપણે મોટી સંખ્યાના સંકેતો પહેલેથી જાણતા હતા એવું નથી પણ થોડા હજાર વર્ષ પહેલા લોકો માત્ર નાની સંખ્યાઓ જાણતા હતા ધીમે ધીમે મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું તેઓ શીખ્યા મોટી સંખ્યાના સંકેતો પણ શીખ્યા આ બધું માનવીના સહિયારા પ્રયત્નોથી શક્ય બન્યું હકીકતમાં જેમ જેમ માનવી પ્રગતિ પામ્યો તેમ તેમ ગણિતના વિકાસની વધારે જરૂર પડતી ગઈ અને પરિણામે ગણિતનો વધુ અને ઝડપી વિકાસ થયો આપણે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ અને તેના વિશે ઘણું બધું જાણીએ છીએ સંખ્યા પ્રત્યક્ષ વસ્તુઓ ગણવામાં ઉપયોગી છે કયું વસ્તુ જૂથ મોટું છે કે નાનું છે તે બતાવે છે અને તેને ક્રમમાં ગોઠવે છે ઉદાહરણ તરીકે પ્રથમ દ્વિતીય સંખ્યાઓ જુદા જુદા સંદર્ભોમાં અને ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તમે એ વિચાર તો કરો કે આપણે કઈ કઈ જગ્યાએ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ આપણે અગાઉના વર્ષોમાં સંખ્યાઓની ક્રિયાનો આનંદ મેળવી છીએ સરવાળો ગુણાકાર અને ભાગાકાર સંખ્યાઓની સરખામણી સંખ્યાઓની સરખામણી અગાઉ શીખી ગયા છીએ ચાલો કેટલાક ઉદાહરણો દ્વારા તે યાદ કરી લઈએ ઉદાહરણ નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા મહત્તમ છે તે શોધો એક બાણું ત્રણસો બાણું ચાર હજાર ચારસો છપ્પન નેવ્યાશી સાતસો બેતાલીસ બે એક હજાર નવસો બે ઓગણીસો વીસ નવ હજાર બસો એક નવ હજાર એકવીસ

નવ હજાર એકવીસ નવ હજાર બસો એક નવ હજાર બસો દસ અને હજારના સ્થાનનો સરખા છે તેથી તેના પછીનો અંક એટલે કે સોના સ્થાન પરના અંકોની સરખામણી કરતા બંને સંખ્યાઓ નવ હજાર બસો એક અને નવ હજાર બસો દસ એમ બે સમાન સંખ્યા મળે છે તેથી તેના પછીનો અંક એટલે કે દશકના સ્થાન પરના અંકોની સરખામણી કરતા નવ હજાર બસો દસ એ નવ હજાર બસો એક કરતા મોટો છે તેથી નવ હજાર બસો દસ એ મહત્તમ સંખ્યા છે આમ અંકોની સરખામણી કરવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખીશું આપેલ સંખ્યામાં સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા મહત્તમ હોય છે જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા ન્યૂનતમ હોય છે આપેલ સંખ્યાઓમાં અંકો સમાન હોય તો પ્રથમ હજારના સ્થાનની સરખામણી કરવી ત્યારબાદ સો દશક અને એકમ એમ કરવું જ્યાં સુધી કોઈ એક સ્થાન માટે બીજી સંખ્યા સંખ્યા પહેલી કરતા મોટી ના મળે અથવા નાની ના મળે ચાલો આ બાબતો યાદ રાખી આપણે મહત્તમ અને ન્યૂનતમ ને લગતા કેટલાક ઉદાહરણો કરીશું ઉદાહરણ નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા ન્યૂનતમ અને મહત્તમ છે તે શોધો એક ત્રણસો બ્યાસી ચાર હજાર નવસો બોતેર અઢાર ઓગણસાહીઠ હજાર સાતસો પંચ્યાસી સાતસો પચાસ બે એક હજાર ચારસો તોતેર નેવ્યાશી ચારસો ત્રેવીસ સો પાંચ હજાર त्राण, एक हजार आठ सौ चौत पंचोतेर हजार बस्ो चौर एक सौ अग्यार बेजार त्र सौ तेतरीस चार सौ पचास चार बजार आठ सौ त्रेपन सात हजार छ सौ एकाणु नौ हजार नौ सौ नव्वाणु बार हजार एक एक सौ चौवीस पांच पंदर हजार छसो तेवीस पंदर हजार तोतेर पंदर हजार सात सौ नेशी पंदर हजार आठ सौ छ पच्चीस हजार बस्ो छ्या पच्चीस हजार बस्ो पिस्तालीस पच्चीस हजार बस्ो सीतेर पच्चीस हजार बस्सो दस उल एक ओग हजार सात सौ पंचाशी ए महत्तम અને અઢાર એ ન્યૂનતમ છે કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા ઓગણસા હજાર ચારસો ત્રેવીસ એ મહત્તમ અને સો એ ન્યૂનતમ છે કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા નેવ્યાશી હજાર ચારસો ત્રેવીસ છે જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા સો અને ત્રણસો છે આ બંને સંખ્યામાં સો ના સ્થાનમાં આવેલા અંકોની સરખામણી કરતા એક એ ત્રણ કરતાં નાની સંખ્યા છે માટે સો એ ન્યૂનતમ છે ત્રણ પંચોતેર હજાર બસો ચોર્યાશી એ મહત્તમ અને એકસો અગિયાર એ ન્યૂનતમ છે કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા પંચોતેર હજાર બસો ચોર્યાસી છે જ્યારે સૌથી ઓછા અંકો ધરાવતી સંખ્યા એકસો અગિયાર અને ચારસો પચાસ છે આ બંને સંખ્યામાં સો ના સ્થાનમાં આવેલા અંકોની સરખામણી કરતા એક એ ચાર કરતા નાની સંખ્યા છે માટે એકસો અગિયાર એ ન્યૂનતમ છે ચાર બાર હજાર બે એ મહત્તમ અને એકસો ચોવીસ એ ન્યૂનતમ છે કારણ કે સૌથી વધુ અંકો ધરાવતી સંખ્યા બાર હજાર બે છે પાંચ પંદર હજાર આઠસો એ મહત્તમ અને પંદર હજાર તોતેર એ ન્યૂનતમ છે કારણ કે અહીં આપેલ બધી જ સંખ્યાના અંકો સમાન છે તદઉપરાંત દસ હજાર અને હજારના ના અંકો પણ અહીં સમાન છે તેથી આપણે સો ના છે જ્યારે સૌથી નાનો અંક શૂન્ય છે એટલે પંદર હજાર આઠસો એ મહત્તમ છે જ્યારે પંદર હજાર તોતેર એ ન્યૂનતમ છે છ પચીસ હજાર બસો છ્યાસી એ મહત્તમ અને પચીસ હજાર બસો દસ એ ન્યૂનતમ છે કારણ કે અહી આપેલ બધી જ સંખ્યાના અંકો સમાન છે તેથી આપણે દશકના સ્થાન પર રહેલા અંકોની સરખામણી કરીશું જેમાં સૌથી મોટો અંક આઠ છે જ્યારે સૌથી નાનો અંક એક છે એટલે પચીસ હજાર બસો છ્યાશી એ મહત્તમ અને પચીસ હજાર બસો દસ એ ન્યૂનતમ છે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો આપણી પાસે ચાર અંકો ચાર આઠ ત્રણ પાંચ છે આ અંકોની મદદથી ચાર અંકોની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા મેળવો અહીં આપણને ચાર અંકો સાત આઠ ત્રણ

જ્યારે ન્યૂનતમ સંખ્યા મેળવવા માટે આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું જે આ પ્રમાણે સંખ્યા ત્રણ હજાર પાંચસો ઇઠ્યોતેર બનશે ચાલો આ રીતના કેટલાક ઉદાહરણો જોઈએ ઉદાહરણ આપેલા અંકોના પુનરાવર્તન વગર ઉપયોગ કરીને ચાર અંકની મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા શોધો એ ચાર સાત પાંચ શૂન્ય બી પાંચ ચાર શૂન્ય ત્રણ સી નવ સાત ચાર એક ઉકેલ એ ચાર સાત પાંચ શૂન્ય આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા એ સાત પાંચ ચાર શૂન્ય મળે માટે મહત્તમ સંખ્યા સાત હજાર પાંચસો ચાલીસ થાય આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા શૂન્ય ચાર પાંચ સાત મળે પણ શૂન્ય ચાર પાંચ સાત એ ત્રણ અંકની સંખ્યા છે તેથી શૂન્યને ને આપણે સોના સ્થાન પર લઈશું ન્યૂનતમ સંખ્યા ચાર હજાર સત્તાવન થાય કારણ કે શૂન્ય ને તમે દશક સો અને એકમ એમ કોઈ પણ સ્થાન પર લઈ શકો પણ એ યાદ રહે કે આપણે ન્યૂનતમ સંખ્યા મેળવવાની છે બી પાંચ ચાર શૂન્ય ત્રણ આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા પાંચ ચાર ત્રણ શૂન્ય મળે માટે મહત્તમ સંખ્યા પાંચ હજાર ચારસો ત્રીસ થાય આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા શૂન્ય ત્રણ ચાર પાંચ મળે પણ શૂન્ય ત્રણ ચાર પાંચ અંકોની સંખ્યા છે તેથી શૂન્યને આપણે સો ના સ્થાનમાં લઈશું માટે ન્યૂનતમ સંખ્યા ત્રણ હજાર પિસ્તાળીસ થાય કારણ કે શૂન્યને તમે દશક સો અને એકમ એમ કોઈ પણ સ્થાન પર લઈ શકો પણ એ યાદ રહે કે આપણે ન્યૂનતમ સંખ્યા મેળવવાની છે ચાર એક મળે માટે મહત્તમ સંખ્યા નવ હજાર સાતસો એકતાલીસ થાય આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવતા એક ચાર સાત નવ મળે માટે ન્યૂનતમ સંખ્યા એક હજાર ચારસો અગણસી થાય રામહરી ડોલી મોહન અને શશીની ઊંચાઈ ઉંચાઈ આપેલ છે આપણે સૌથી વધુ ઊંચાઈ કોની અને સૌથી ઓછી ઊંચાઈ કોની તે શોધવાનું છે તે ઉપરાંત તેમની ઊંચાઈને ક્રમિક વધતી તથા ગાંઠતી ઊંચાઈમાં મેળવવાની છે ચાલો જવાબ મેળવીએ સૌથી વધુ ઊંચાઈ રામહરીની છે જ્યારે સૌથી ઓછી ઊંચાઈ ડોલીની છે હવે આપણે ક્રમિક વધતી ઊંચાઈ પ્રમાણે ગોઠવતા સૌપ્રથમ ડોલી ત્યારબાદ મોહન પછી શશી અને છેલ્લે રામહરી આવશે આમ નાનાથી મોટા તરફની ગોઠવણીને ચડતો ક્રમ કહેવાય આ જ પ્રમાણે ક્રમિક ઘટતી ઉંચાઈ પ્રમાણે ગોઠવતા સૌ પ્રથમ રામહરિ ત્યાર બાદ શશી પછી મોહન અને છેલ્લે ડોલી આવશે આમ મોટાથી નાના તરફની ગોઠવણીને ઉતરતો ક્રમ કહેવાય ચડતો ક્રમ ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી ઉતરતો ક્રમ ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી ચાલો ચડતા ક્રમ અને ઉતરતા ક્રમના કેટલાક ઉદાહરણો ઉકેલીએ ઉદાહરણ નીચે આપેલી સંખ્યાને ચડતા તથા ઉતરતા ક્રમમાં ગોઠવો એ રૂપિયા બે હજાર છસો પાંત્રીસ रूपया एक हजार आठ सौ सत्ताणु रूपया आठ सौ चौपन रूपया एक हजार सात सौ अठासी रूपया त्र हजार नौ सौ तो बी नौ हजार आठ सौ एक पच्चीस हजार सात सौ एकावन, छत्तीस हजार पांच सौ एक अड़तीस हजार आठ सौ बे सी पांच हजार सात हजार पांच सौ પંચ્યાશી હજાર ચારસો સાત હજાર આઠસો એકસઠ ઉકેલ રૂપિયા બે હજાર છસો પાંત્રીસ રૂપિયા એક હજાર આઠસો સત્તાણું રૂપિયા બે હજાર આઠસો ચોપન રૂપિયા એક હજાર સાતસો અઠ્યાશી રૂપિયા ત્રણ હજાર નવસો પંચોતેર ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી જે આ પ્રમાણે છે રૂપિયા એક હજાર સાતસો ઇઠ્યોતેર રૂપિયા એક હજાર આઠસો સત્તાણું રૂપિયા બે હજાર છસો પાંત્રીસ રૂપિયા બે હજાર આઠસો ચોપન રૂપિયા ત્રણ હજાર નવસો પંચોતેર ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી જે આ પ્રમાણે છે રૂપિયા ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા બે હજાર આઠસો ચોપન रूपया हजार छसो पत्र रूपया एक हजार आठ सौ सत्ताणु रूपया एक हजार सात सौ अठासी बी नौ हजार आठ सौ एक पच्चीस हजार सात सौ एक छत्रस हजार पांच सौ एक अड़तीस हजार आठ सौ बे चढ़ते क्रम नौ हजार आठ सौ एक पच्चीस हजार सात सौ एक छत्रस हजार पांच सौ एक अड़तीस हजार आठ सौ बे उतर तो क्रम अड़तीस हजार आठ सौ बे छत्तीस हजार पांच सौ एक पच्चीस हजार सात सौ एक नौ हजार आठ सौ एक सी पांच हजार सात हजार पांच सौ पंचाशी हजार चार सौ सात हजार आठ सौ एकसठ क्रम पांच हजार सात हजार पांच सौ सात हजार आठ सौ एकसठ पंची हजार चार सौ उत्तर तो क्रम पंची हजार चार सौ सात हजार आठ सौ एकसठ सात हजार पांच सौ पांच हजार अंकों अंकोनी अदला बदली કોઈપણ સંખ્યાના અંકોના સ્થાન બદલવાથી શું થશે ચાલો આ સમજવા એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે આપણે લઈએ એકસો બ્યાસી માં એકમ સ્થાનમાં આપેલ સંખ્યાને આપણે સો ના મૂકીએ તો આપણને બે સંખ્યા મળે જેમકે બસો અઢાર અથવા બસો એક્યાશી આજ રીતે જો એકમ ના સ્થાનમાં મૂકીએ તો આઠસો એકવીસ અથવા આઠસો બાર આપણે અંકોને ચડતા ઉતરતા ક્રમમાં ન્યૂનતમ અને મહત્તમ રીતે અને આપણે હમણાં જ શીખ્યા એ અંકોની અદલાબદલી કરીને નવી સંખ્યાઓ બનાવી શકીએ છીએ બરાબર ને દસ હજાર નો પરિચય આપણે જાણીએ છીએ કે નવ્વાણું ની આગળ કોઈ બે અંકની સંખ્યા નથી નવ્વાણું એ સૌથી મોટી બે અંકની સંખ્યા છે તેવી જ રીતે નવસો એ સૌથી મોટી ત્રણ અંકોની સંખ્યા છે નવસો માં એક ઉમેરીએ તો એક મળે 10 जाए नौ 1 एक बराबर दस गुण्या नौवाणु वत्ता एक बराबर दस गुण्याणु वत्ता एक बराबर दस गुण्यातम 10 संख्या वत्ता एक बराबर बै अंकनी न्यूनतम संख्या बहत्तम संख्या, संख्या वत्ता एक बराबर त्र अंक न्यूनतम संख्या ત્રણ અંકની મહત્તમ સંખ્યા વત્તા એક બરાબર ચાર અંકની ન્યૂનતમ સંખ્યા ચાર અંકની મહત્તમ સંખ્યા નવ છે તેમાં એક ઉમેરવાથી પાંચ અંકની ન્યૂનતમ સંખ્યા મળે છે નવ હજાર નવસો નવ્વાણું વત્તા એક બરાબર દસ હજાર છે નવ હજાર નવસો નવ્વાણું પછી આપેલી નવી સંખ્યા દસ હજાર છે તેને દસ હજાર કહેવામાં આવે છે દસ હજાર બરાબર દસ ગુણ્યા હજાર અગાઉ સંખ્યાઓનું વિસ્તરણ શીખી ગયા છીએ ચાલો તેને ઉદાહરણ દ્વારા યાદ કરી લઈએ દાખલા તરીકે એક ઇઠ્યોતેર બરાબર સિત્તેર વત્તા આઠ બરાબર સાત ગુણ્યા દસ વત્તા આઠ બે બસો ઇઠ્યોતેર બરાબર બસો સિત્તેર બે ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા દસ અહી સો ના સ્થાને છે આ રીતનું વિસ્તરણ આપણે ચાર અંકની સંખ્યા માટે જોઈએ ત્રણ પાંચ હજાર બસો બરાબર પાંચ હજાર વત્તા બસો વત્તા સિત્તેર વત્તા આઠ બરાબર પાંચ ગુણ્યા હજાર વત્તા બે ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા દસ વત્તા આઠ આઠ એકમના સ્થાને છે સાત દશકના સ્થાને છે બે સો ના સ્થાને છે અને પાંચ હજારના સ્થાને છે આ રીતનું વિસ્તરણ આપણે પાંચ સંખ્યા માટે જોઈએ ચાર પિસ્તાળીસ હજાર બસો ઇઠ્યોતેર બરાબર ચાર ગુણ્યા દસ હજાર પાંચ ગુણ્યા હજાર બે ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા દસ વુણ્યા એક અહીં આઠ એકમ ના સ્થાને છે સાત દશક ના સ્થાને છે બે સો ના સ્થાને છે અને પાંચ હજાર ના સ્થાને છે અને ચાર

છ ગુણ્યા એક હજાર ત્રણ આપેલ સંખ્યાને વંચાય આડત્રીસ હજાર ચારસો અને વિસ્તરણ ત્રણ ગુણ્યા દસ હજાર વત્તા બે ગુણ્યા એક હજાર વત્તા ચાર ગુણ્યા સો ચાર આપેલ સંખ્યા વંચાય પાસઠ હજાર સાતસો ચાલીસ અને વિસ્તરણ ચાર ગુણ્યા દસ હજાર વત્તા પાંચ ગુણ્યા એક હજાર વત્તા सात गुण्या सौ वत्ता चार गुणिया दस पांच आपेल संख्या ने वंचाय नेव्याशी हजार त्रो चौवीस आठ गुण्या दस हजार वत्ता नौ गुण्या एक हजार वत्ता तरह गुण्या सौ वत्ता बे गुण्या दस वत्ता चार छ આપેલ સંખ્યાની વંચાય પચાસ હજાર અને વિસ્તરણ પાંચ ગુણ્યા દસ હજાર સાત આપેલ વંચાય એકતાળીસ હજાર અને વિસ્તરણ ચાર ગુણ્યા દસ હજાર વત્તા એક ગુણ્યા એક હજાર આઠ આપેલ સંખ્યા વંચાય સુડતાલીસ હજાર ત્રણસો અને વિસ્તરણ ચાર ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા એક હજાર વત્તા ત્રણ ગુણ્યા સો નવ આપેલ સંખ્યાને વંચાય સત્તાવન હજાર છસો ત્રીસ અને વિસ્તરણ પાંચ ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા એક હજાર વત્તા છ ગુણ્યા સો વત્તા ત્રણ ગુણ્યા દસ દસ આપેલ સંખ્યાને વંચાય ઓગણત્રીસ હજાર ચારસો પંચ્યાસી અને વિસ્તરણ બે ગુણ્યા દસ હજાર વત્તા નવ ગુણ્યા એક હજાર વત્તા ચાર ગુણ્યા સો વત્તા આઠ ગુણ્યા દસ વત્તા પાંચ એક લાખનો પરિચય પાંચ અંકની મહત્તમ સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેરવાથી છ અંકની ન્યૂનતમ સંખ્યા મળે છે જે નવ્વાણું હજાર નવસો નવ્વાણું વત્તા એક બરાબર એક લાખ જ્યારે એક લાખ એમ વંચાય એક લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી આવે છે એક લાખ બરાબર દસ ગુણ્યા દસ હજાર આપણે છ અંકની સંખ્યાનું વિસ્તરણ આ રીતે લખી શકીએ દાખલા તરીકે બે લાખ છેતાલીસ હજાર આઠસો ત્રેપન બરાબર બે ગુણ્યા એક લાખ વત્તા ચાર ગુણ્યા દસ હજાર વત્તા છ ગુણ્યા એક હજાર વત્તા આઠ ગુણ્યા સો વત્તા પાંચ ગુણ્યા દસ વત્તા ત્રણ આ સંખ્યામાં એકમના સ્થાને ત્રણ દસમાં સ્થાને પાંચ સો ના સ્થાને છ દસ હજારના સ્થાને ચાર અને લાખના સ્થાને બે છે તેને બે લાખ છેતાળીસ હજાર આઠસો ત્રેપન વંચાય ચાલો આવા કેટલાક વિસ્તરણ જોઈએ એક આપેલ સંખ્યાને વંચાય ચાર લાખ સત્તાવન હજાર નવસો અઠ્યાવીસ અને વિસ્તરણ ચાર ગુણ્યા એક લાખ વત્તા પાંચ ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા એક હજાર વત્તા નવ ગુણ્યા સો વત્તા બે ગુણ્યા દસ વત્તા આઠ બે આપેલ સંખ્યાને વંચાય ચાર લાખ સાત હજાર નવસો અઠ્યાવીસ અને વિસ્તરણ ચાર ગુણ્યા એક લાખ વત્તા સાત ગુણ્યા એક હજાર વત્તા નવ ગુણ્યા સો

એક ઉમેરીએ તો સાત અંકની ન્યૂનતમ સંખ્યા દસ લાખ મળે આ જ રીતે સાત અંકની મહત્તમ સંખ્યા નવ્વાણું નવ્વાણું લાખ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો આઠ અંકની ન્યૂનતમ સંખ્યા એક કરોડ મળે નવ વત્તા એક બરાબર દસ નવ્વાણું વત્તા એક બરાબર સો નવસો નવ્વાણું વત્તા એક બરાબર એક હજાર

દસ સો બરાબર સો દસ એક લાખ બરાબર સો હજાર બરાબર સો એક કરોડ બરાબર સો લાખ બરાબર આપણે ઘણી અલગ પરિસ્થિતિઓમાં મોટી સંખ્યાઓ વાપરીએ છીએ ઉદાહરણ તરીકે શહેરમાં અથવા રાજ્યમાં વસતા લોકોની સંખ્યા દર્શાવવા મોટી સંખ્યાના વાંચન અને લખવામાં સહાય અહીં આપણે આપેલા નંબરો વાંચવાનો પ્રયાસ કરીશું એ બે સાત નવ ચાર પાંચ ત્રણ બી પાંચ શૂન્ય ત્રણ પાંચ ચાર સાત બે સી એક પાંચ બે સાત શૂન્ય શૂન્ય સાત પાંચ ડી ચાર શૂન્ય ત્રણ પાંચ શૂન્ય આઠ નવ ચાર દર્શાવે સંખ્યાને વાંચવામાં તકલીફ પડે છે બરાબર ને કેટલીક સંખ્યામાં વાંચવા અને લખવા માટે લખવા માટે મદદ કરે છે આ સૂચક અંકો સંખ્યાના વિસ્તરણને લખવા માટે ઉપયોગી છે દાખલા તરીકે એકમ દશક અને સો જેવા કોષ્ટક હેઠળ આપેલ સંખ્યાને લખવાથી સંખ્યા વાંચન અને લેખન સરળ પડે છે ઉદાહરણ તરીકે એક બસો સત્તાવનમાં સાત એકમના સ્થાને પાંચ દશકના સ્થાનમાં અને બે સો ના સ્થાનમાં તેનું વિસ્તરણ બે ગુણ્યા સો વત્તા પાંચ ગુણ્યા દસ વત્તા સાત ગુણ્યા એક બે હજાર નવસો બે માં એકમના સ્થાને છે બે દશક ના સ્થાને છે શૂન્ય સો ના સ્થાને છે નવ અને હજાર ના સ્થાને છે બે તેનું વિસ્તરણ સો વત્તા શૂન્ય ગુણ્યા દસ વત્તા બે ગુણ્યા એક હવે આપણે સંખ્યાઓના વિસ્તરણ માટે અલગ સ્વરૂપનું કોષ્ટક બનાવીએ દાખલા તરીકે એક સાત ચોત્રીસ પાંચસો માં એકમના સ્થાને ત્રણ દશકના સ્થાને ચાર સોના સ્થાને પાંચ હજારના સ્થાને ત્રણ દસ હજારના સ્થાને પાંચ અને લાખના સ્થાને સાત મૂકીશું આપેલ સંખ્યાને સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાલીસ એમ વાંચીશું અને તેનું વિસ્તરણ સાત ગુણ્યા એક લાખ વત્તા પાંચ ગુણ્યા દસ હજાર વત્તા ત્રણ ગુણ્યા એક હજાર વત્તા પાંચ ગુણ્યા સો વત્તા ચાર ગુણ્યા દસ વત્તા ત્રણ એમ કરીશું બે 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 ત્રણ સાત પાંચ આઠ એકમ એકમના સ્થાને નવ દશકના સ્થાને બે સો ના સ્થાને આઠ હજાર ના સ્થાને પાંચ દસ હજાર ના સ્થાને સાત લાખ ના સ્થાને બે અને દસ લાખ ના સ્થાને ત્રણ મૂકીશું આપેલ સંખ્યાને બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ વંચાય અને તેનું વિસ્તરણ ત્રણ ગુણ્યા દસ લાખ વત્તા બે ગુણ્યા એક લાખ વત્તા સાત ગુણ્યા દસ હજાર વત્તા પાંચ ગુણ્યા એક હજાર વત્તા આઠ ગુણ્યા સો વત્તા બે ગુણ્યા દસ વત્તા નવ ત્રણ બે પાંચ સાત ત્રણ ચાર પાંચ ચાર ત્રણ માં એકમના સ્થાને ત્રણ દશકના સ્થાને ચાર સોના સ્થાને પાંચ હજારના સ્થાને ચાર દસ હજારના સ્થાને ત્રણ લાખના સ્થાને સાત દસ લાખના સ્થાને પાંચ અને કરોડના સ્થાને બે મૂકીશું આપેલ સંખ્યાને બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો એમ વંચાય અને તેનું વિસ્તરણ બે ગુણ્યા એક કરોડ વત્તા પાંચ ગુણ્યા દસ લાખ सात एक लाख वत्ता तर गुण्या दस हजार वत्ता चार गुण्या एक हजार पांच गुण्या सौ वत्ता चार गुण्या दस चार छ बे सात पांच आठ बे नौ बौमा एकम स्थाने नौ दशकना स्थाने बे सौ स्थाने आठ हजार ना स्थाने पांच दस हजार ना स्थाने सात લાખના સ્થાને બે દસ લાખના સ્થાને ત્રણ કરોડના સ્થાને પાંચ અને દસ કરોડના સ્થાને છ મૂકીશું આપેલ સંખ્યાને 65 કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ એમ વંચાય અને તેનું વિસ્તરણ છ ગુણ્યા દસ કરોડ વત્તા પાંચ ગુણ્યા એક કરોડ ત્રણ ગુણ્યા દસ લાખ વત્તા બે ગુણ્યા એક લાખ વત્તા સાત ગુણ્યા દસ હજાર વત્તા પાંચ ગુણ્યા એક હજાર વત્તા આઠ ગુણ્યા સો વત્તા બે ગુણ્યા દસ વત્તા નવ અલ્પ વિરામનો ઉપયોગ આપણે મોટી સંખ્યાઓ લખવામાં અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ અલ્પ વિરામ આપણને મોટી સંખ્યાના વાંચનમાં અને લખવામાં મદદ કરે છે આપણી ભારતીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રથમ અલ્પવિરામ જમણેથી ત્રણ અંકો પછી એટલે કે સો પછી આવે છે બીજું અલ્પ વિરામ બે અંકો પછી આવે છે એટલે કે જમણેથી પાંચ અંકો પછી એટલે કે દસ હજાર પછી આવે છે ત્રીજું અલ્પ વિરામ બીજા બે આંકડા પછી આવે છે એટલે કે સાત અંકો એક પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો ને આ રીતે લખાય બે ત્રણ કરોડ બત્રીસ લાખ ચાલીસ હજાર સાતસો એક્યાસી ને આ રીતે લખાય ત્રણ સાત કરોડ સત્યાવીસ લાખ પાંચ હજાર લેખન પદ્ધતિમાં એકમ દશક સો હજાર મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે હજારો અને લાખો માટે અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે તે જમણી બાજુથી દર ત્રણ અંકો પછી આવે છે એક મિલિયન એટલે દસ લાખ જે આપણે આપણે જાણીએ છીએ હવે એવા ઉદાહરણો જોઈએ પદ્ધતિનો ઉપયોગ તરીકે પાંચ શૂન્ય આઠ શૂન્ય એક પાંચ નવ બે ભારતીય પદ્ધતિ પ્રમાણે આ રીતે લખાય જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ રીતે લખાય ભારતીય પદ્ધતિ પ્રમાણે पांच करोड़ आठ लाख एक हजार पांच सौ बाणु एम वंचाय जय आंतरराष्ट्रीय पद्धति न प्रमाण पचास मिलियन आठ सौ एक हजार पांच सौ बाणु एम वंचाय व्यवहार में मोटी संख्याओं लंबाई लंबाई ना एकम तरीके सेंटीमीटर नो उपयोग અગાઉમાં કરી ગયા છીએ બરાબર ને પેન્સિલની લંબાઈને માપવા માટે પુસ્તક અથવા નોટબુકની પહોળાઈ માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ પણ પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટરનો માપ મૂકવો પડે તેથી આપણે સેન્ટીમીટરથી નાનો એકમ મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર વર્ગખંડની લંબાઈ માપવા માટે અથવા ઇમારતની ઊંચાઈ જાણવા માટે સેન્ટીમીટર ખૂબ નાનું માપ છે તેથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ એક મીટર બરાબર સો સેન્ટીમીટર પણ એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર માટે એક મીટર બરાબર સો ગુણ્યા દસ મિલીમીટર બરાબર એક હજાર મિલીમીટર થાય દિલ્હી અને મુંબઈ અથવા દિલ્હી અને કોલકાતા વચ્ચેનું અંતર માપવા માટે મીટર નાનો માપ લાગે તેથી આપણને તેનાથી મોટું માપ કિલોમીટરની જરૂર પડે છે એક કિલોમીટર બરાબર એક મીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર માટે એક કિલોમીટર બરાબર એક હજાર ગુણ્યા સો સેન્ટીમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર થાય માટે એક કિલોમીટર બરાબર એક લાખ ગુણ્યા દસ મિલીમીટર બરાબર દસ લાખ મિલીમીટર લંબાઈના એકમો મિલીમીટર સેન્ટીમીટર મીટર અને કિલોમીટર છે વજન આપણે ચોખા અને ઘઉં કિલોગ્રામમાં ખરીદીએ છીએ પરંતુ આદુ અથવા મરચા જેવી વસ્તુ આપણે ગ્રામમાં ખરીદીએ છીએ બરાબર ને એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ આપણે સાજા થવા માટે ગોળીઓ શેમાં ગોળીઓનું માપ મિલીગ્રામમાં હોય છે એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ આમ એકમો મિલીગ્રામ ગ્રામ કિલોગ્રામ છે ગુંજાશ પાણી ભરવાની એક ડોલની ક્ષમતા સામાન્ય રીતે વીસ લીટર હોય છે ક્ષમતા માપવામાં આવે છે પરંતુ ક્યારેક નાના એકમની એટલે કે એકમ એટલે મિલી લીટરની જરૂર પડે છે જેમ કે હેર ઓઇલની બોટલ ઠંડા પીણા વગેરે પર લેબલ હોય છે જે મિલીમીટર દર્શાવે છે એક લીટર બરાબર એક હજાર મિલીલીટર આમ ગુંજાશ એટલે કે ક્ષમતાના એકમો મિલીલીટર અને લિટર છે યાદ રાખો કિલોગ્રામ એ સૌથી મોટું અને મિલીગ્રામ સૌથી નાનો એકમ છે કિલોગ્રામ એક હજાર ગણું વધુ બતાવે છે જ્યારે મિલીગ્રામ એક હજાર ગણું નાનું બતાવે છે જેમ કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ એવી જ રીતે સેન્ટીમીટર સો ગણું નાનું બતાવે છે ચાલો આપણે કેટલાક ઉદાહરણો કે ઉદાહરણ બસની મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે અહીં આકૃતિમાં તેનો રૂટ દર્શાવેલ છે આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એ બસ દ્વારા એ થી ડી સુધીમાં કુલ કપાયેલ અંતર શોધો બી બસ દ્વારા ડી થી જી સુધીનું કપાયેલ કુલ અંતર શોધો સી જો મુસાફરી એ થી શરૂ થાય અને પરત એ પર પહોંચે તો કપાયેલ કુલ અંતર શોધો ડી શું તમે સી અને ડી અને ડી અને એ સુધીના અંતરનો તફાવત શોધી શકો છો જો હા તો તે કેટલો થાય તે જણાવો ઈ બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલ સમય શોધો થી કુલ પ્રવાસ ઉકેલ એ બસ દ્વારા એ થી સુધીનું કુલ અંતર શોધવાનું છે અહીં પ્રવાસની શરૂઆત બિંદુ એ થી થાય છે તેથી આપણે બિંદુ એ ને આરંભ બિંદુ કહીશું A થી D નું કુલ અંતર બરાબર A થી B વચ્ચેનું અંતર + B થી C વચ્ચેનું અંતર + C થી D વચ્ચેનું અંતર = 4170 + 3410 + 2160 = 9740 કિલોમીટર આમ A થી D વચ્ચેનું કુલ અંતર = 9740 કિલોમીટર થશે b b થી g સુધીનો કુલ અંતર બરાબર b થી e વચ્ચેનો અંતર + e થી f વચ્ચેનો અંતર + f થી g વચ્ચેનો અંતર = 8140 + 4830 + 2550 = 15520 આમ b થી g વચ્ચેનો કુલ અંતર બરાબર 15520 કિલોમીટર થશે

2160 કિલોમીટર છે જ્યારે d થી e વચ્ચેનું અંતર 8140 કિલોમીટર છે આમ સીધી રીતે જોઈએ તો તફાવત શક્ય નથી જો 2160 માંથી 8140 બાદ કરવા જોઈએ તો અંતર ઋણ મળે આમ ત્રણ અંતર શક્ય નથી તેથી આપણે 8140 માંથી 2160 બાદ કરીશું આમ 8140 માંથી 2160 બાદ કરતા તફાવત 5980 મળે ઈ આપણે સમય શોધવાનો છે સમય શોધવા માટે આપણે કાપેલ કુલ અંતરને બસની ઝડપ વડે ભાગવાથી સમય મળશે એક બસ એ થી બી સુધી પોતા પ્રતિ કલાક વડે ભાગતા જવાબ ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ કલાક મળે ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ કલાક ને કલાક અને શૂન્ય પાંચ કલાક એમ લખાય હવે આપણે કલાકને મિનિટમાં ફેરવીશું માટે મિનિટ બસને સુધી પહોંચતા ઓગણસિત કલાક અને ત્રીસ મિનિટ લાગશે બે બસ સી થી ડી સુધી પહોંચતા લાગતો સમય શોધવા માટે સી થી ડી વચ્ચેનો અંતરને બસની ઝડપ વડે ભાગીશું એટલે કે બે હજાર એકસો 60 કિલોમીટરને કિલોમીટર પ્રતિ કલાક વડે ભાગતા જવાબ છત્રીસ કલાક મળે આમ સુધી પહોંચતા કલાક લાગશે ઈ થી જી સુધી પહોંચવા લાગતો સમય શોધવા માટે ઈ થી જી વચ્ચેના અંતરને બસ ની ઝડપ વડે ભાગીશું માટે ઈથી એફ વચ્ચેનું અંતર વધતા સાહીઠ કિલોમીટર વડે ભાગતા જવાબ એકસો ત્રેવીસ કલાક મળે ચાર બસે કરેલ કુલ પ્રવાસ આપણે આગળ શોધી લીધો છે જે છવ્વીસ હજાર પાંચસો પચાસ કિલોમીટર છે એટલે કે છવ્વીસ હજાર પાંચસો પચાસ કિલોમીટરને સાહીઠ કિલોમીટર વડે ભાગતા ચારસો બેતાલીસ પોઈન્ટ પાંચ કલાક મળે આમ બસને કુલ પ્રવાસ પૂરો કરતા ચારસો બેતાલીસ કલાક અને શૂન્ય પોઈન્ટ પાંચ કલાક ચારસો બેતાલીસ પોઈન્ટ પાંચ કલાકને ચારસો બેતાલીસ કલાક અને શૂન્ય પોઈન્ટ પાંચ કલાક એમ લખાય शून्य पॉइंट पांच कलाक कल ने मिनिटे शून्युण बराबर त्रीस मिनिट मे चार चार सौ बेतालीस कलाक त्रीस मिनिट प्रवास पूरा चार सौ बेतालीस कलाक कल तीस मिनिट लगे उदाहरण વર્ષ ઓગણીસો એકાણું માં સુંદરનગર વસ્તી બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર હતી વર્ષ બે હજાર માં તેમાં બોતેર હજાર નવસો નો વધારો જોવા મળ્યો તો બે હજાર માં શહેરની વસ્તી શું હશે ઉકેલ બે હજાર માં શહેરની વસ્તી બરાબર ઓગણીસો માં શહેરની વસ્તી વધતા વધારો બરાબર બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર વત્તા બોતેર હજાર નવસો અઠાવન સારવારો કરતા ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ મળે આમ બે હજાર એકમાં શહેરની વસ્તી ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ હશે ઉદાહરણ એક રાજ્યમાં વર્ષ બે હજાર બે બે હજાર ત્રણમાં વેચાયેલી સાયકલની સંખ્યા સાત લાખ તેતાલીસ હજાર હતી વર્ષ બે હજાર ત્રણ બે હજાર ચારમાં સાયકલ વેચાણ આઠ લાખ સો હતું કયા વર્ષે સાયકલનું વેચાણ વધારે હતું અને કેટલું આઠ હજાર એકસો એ સાત હજાર તેતાલીસ કરતા વધુ છે તેથી તે સ્થિતિમાં વર્ષ બે હજાર બે બે હજાર ત્રણ કરતા વર્ષ બે હજાર ત્રણ બે હજાર ચાર વધુ સાયકલ વેચાઈ હતી હવે આઠ લાખ સો માંથી સાત લાખ તેતાલીસ હજાર બાદ કરતા જવાબ સત્તાવન હજાર સો મળે આમ વર્ષ બે હજાર ત્રણ બે હજાર ચાર માં સત્તાવન હજાર સો વધુ સાયકલ વેચાઈ હતી ઉદાહરણ નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં બાર પાના છે દરરોજ અગિયાર હજાર નવસો કોપી છાપવામાં આવે છે કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે ઉકેલ દરેક નકલમાં બાર પાના છે આથી અગિયાર હજાર નવસો એસી નકલો નવસો એશી આમ ગુણાકાર કરતા એક લાખ તેતાલીસ હજાર સાતસો એસી મળે આમ દરરોજ એક લાખ તેતાલીસ હજાર સાતસો એશી છાપવામાં આવે છે ઉદાહરણ નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળોની સંખ્યા પંચોતેર હજાર છે દરેક કાગળ શીટ નોટબુકના આઠ પૃષ્ઠો બનાવે છે દરેક નોટબુકમાં બસ્સો પૃષ્ઠો સામેલ છે ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય ઉકેલ દરેક કાગળ શીટ આઠ પૃષ્ઠો બનાવે છે તેથી પંચોતેર હજાર શીટમાંથી આઠ ગુણ્યા પંચોતેર હજાર કરતા છ લાખ પૃષ્ઠો મળે આમ નોટબુક બનાવવા માટે છ લાખ પૃષ્ઠો ઉપલબ્ધ છે હવે બસો પૃષ્ઠોમાંથી એક નોટબુક બનાવી છે આથી છ લાખ ને બસ્સો વડે ભાગતા ત્રણ હજાર મળે આમ ત્રણ હજાર નોટબુક્સ બને અંદાજ સમાચાર આપણે ન્યૂઝપેપર કે ટીવી માં સમાચાર તો સાંભળીએ છીએ બરાબર ને અહીં સમાચારની કેટલીક હેડલાઇન મુખ્ય સમાચાર નીચે મુજબ આપેલ છે તે ધ્યાનથી સાંભળજો એક ભારત પાકિસ્તાન સાથે રમાયેલી હોકી મેચ એકાવન હજાર દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં ચાલીસ મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ બે ભારત અને બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત વાવાઝોડામાં અંદાજે બે હજાર લોકો માર્યા ગયા હતા અને પચાસ હજારથી વધારે લોકો ઘાયલ થયા હતા ત્રણ દરરોજ ત્રેસઠ હજાર કિલોમીટરના રેલવે ટ્રેક વડે તેર મિલિયનથી વધુ મુસાફરોને વહન કરવામાં આવે છે શું આપણે કહી શકીએ કે આ સમાચારમાં નોંધાયેલી સંખ્યા વાસ્તવિક સંખ્યાની બરાબર છે ચાલો સમજીએ દાખલા તરીકે એક માપ ત્યાં સ્ટેડિયમમાં બરાબર એકાવન હજાર દર્શકો હતા અથવા ચાલીસ મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર મેચ જોઈ હશે આપેલા આંકડા ચોક્કસ રીતે સાચા નથી પણ અંદાજિત શબ્દ બતાવે છે કે લોકોની સંખ્યા આ સંખ્યાની નજીક હતી સ્પષ્ટપણે એકાવન હજાર કે પચાસ હજાર આઠસો અથવા એકાવન હજાર ત્રણસો હોઈ શકે પરંતુ સિત્તેર હજાર નહીં તેવી જ રીતે ચાલીસ મિલિયનનો અર્થ છે કે ઓગણ ચાલીસ મિલિયન કરતાં પણ વધુ પરંતુ એકતાલીસ મિલિયન કરતાં ઓછી પણ ચોક્કસપણે પચાસ મિલિયન નથી ઉપરોક્ત ઉદાહરણોમાં આપેલા જથ્થાઓને ચોક્કસ ગણતરીઓ નથી પરંતુ જથ્થાનો વિચાર આપવાનો અંદાજ છે આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ જ્યારે આપણા ઘરમાં કોઈ મોટી ઉજવણી કરવાની હોય તેની કલ્પના કરો પહેલા તો આપણે મહેમાનોની સંખ્યા નક્કી કરીએ છીએ આપણે સંખ્યા પછી ચોક્કસ કેટલા મહેમાન આવશે તે તે શકતા નથી આમ વ્યવહારિક રીતે અશક્ય છે દેશના નાણાં પ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે મંત્રી શિક્ષણ હેઠળ ચોક્કસ રકમ નક્કી કરે છે શું આ રકમ એકદમ સચોટ છે તે વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ માટે જરૂરી ખર્ચના જરૂરિયાતનો માત્ર એક સાચો અંદાજો છે આસન્ન મૂલ્ય આસદન દ્વારા નજીકના દસનો અંદાજ આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ

બસો એકસઠ અને બસો સાહીઠ પર લાગેલ ફ્લેગ સાહીઠ ની નજીક છે જવાબ બસો છાસઠ અને બસો સાહીઠ પર લાગેલ ફ્લેગ બસો ઓગણ પર લાગેલ ફ્લેગ બસો થી નજીક છે આપણે માપપટ્ટી તો જોઈ છે બરાબર માપર અને વીસ ને અંકિત કરો તફાવત સાત છે જ્યારે વીસ થી સત્તર વચ્ચેનો તફાવત ત્રણ છે આમ સત્તર એ વીસ થી નજીક છે એમ કહેવાય તેથી આપણે સત્તર ની આસન્ન મૂલ્ય વીસ લઈએ છીએ આવી જ રીતે આપણે બીજી એક સંખ્યા બાર લઈએ એ પણ દસ અને વીસ ની વચ્ચે છે પણ બાર એ દસ ની નજીક છે માટે આપણે બાર નું આસન્ન મૂલ્ય દસ લઈશું સંખ્યા એક બે ત્રણ અને ચાર એ દસ સાપેક્ષ છે શૂન્યની નજીક છે તેથી આપણે એક બે ત્રણ ચાર માટે 10 ના આધારે આસન મૂલ્ય શૂન્ય લઈશું સાત આઠ અને નવ માટે દસ ના આધારે આસન મૂલ્ય દસ લઈશું સંખ્યા પાંચ એ શૂન્ય અને દસ બંનેની સમાન અંતરે છે સામાન્ય પ્રથા મુજબ પાંચ માટે દસના આધારે આસન મૂલ્ય દસ લઈશું ઉદાહરણ આ સંખ્યાઓનું દસના આધારે આસન મૂલ્ય શોધો અઠ્યાવીસ બત્રીસ બાવન એકતાલીસ ઓગણચાલીસ અડતાલીસ ચોસઠ ઓગણસાહીઠ નવ્વાણું બસો સોળ એક હજાર ચારસો ત્રેપન

નવ્વાણું આસન મૂલ્ય સો છે બસો સોળ નું આસન મૂલ્ય બસો વીસ છે એક હજાર ચારસો ત્રેપન નું આસન મૂલ્ય એક હજાર ચારસો પચાસ છે બે હજાર નવસો છત્રીસ નું આસન મૂલ્ય બે હજાર નવસો ચાલીસ છે આસન મૂલ્ય એટલે કે આસનદન દ્વારા નજીકના સો નો અંદાજ ચારસો દસ એ ચારસો કે પાંચસો ની નજીક છે

એક થી ઓગણપચાસ શૂન્ય કરતા સો ની વધુ નજીક છે તેથી નજીક ના ના આધારે આસનનું મૂલ્ય સો છે સંખ્યા પચાસ બંને શૂન્ય અને સો થી સમાન અંતરે છે

પાંચ હજાર સાતસો પચાસ નવ હજાર આઠસો સિત્તેર આઠસો ચારસો મૂલ્ય પચીસો છે એકસો અડસઠ આસન્ન આસન મૂલ્ય બસો છે નવ હજાર પાંચસો સાડત્રીસ મૂલ્ય નવ હજાર પાંચસો છે બસો છ્યાસી આસન્ન મૂલ્ય ત્રણસો છે એકસો ઓગણપચાસ નું આસન મૂલ્ય સો છે પાંચ હજાર સાતસો પચાસ નું આસન મૂલ્ય પાંચ હજાર આઠસો છે નવ હજાર આઠસો નું મૂલ્ય નવ હજાર નવસો છે આસન મૂલ્ય એટલે કે આસાદન દ્વારા નજીકના હજાર નો અંદાજ આપણે દસ અને સો નું આસનનું મૂલ્ય કેવી રીતે શોધાય તે જોઈ ગયા બસ આ જ રીતે હજાર નું આસનનું મૂલ્ય કેવી રીતે શોધાય તે જોઈએ એક થી ચારસો નવ્વાણું સંખ્યા સો કરતા શૂન્યની વધુ નજીક છે તેથી નજીકના એક હજાર ના સ્થાને તેનું આસન મૂલ્ય શૂન્ય છે પાંચસો એક થી નવસો નવ્વાણું સંખ્યા શૂન્ય કરતા એક હજારની વધુ નજીક છે તેથી નજીકના એક હજારના સ્થાને તેનું આસન્ન મૂલ્ય એક હજાર છે પાંચસો માટે સંખ્યા એક હજારના આધારે એક હજાર લઈશું આ સંખ્યાઓનું એક હજારના આધારે આસન્ન મૂલ્ય શોધો બે હજાર પાંચસો છ હજાર ચારસો ચાર સાત હજાર આઠસો પાંચ ત્રેપન હજાર પાંચસો બાવન પાસઠ હજાર ચારસો સાડત્રીસ ત્રણ હજાર ચારસો નવ્વાણું ઉકેલ બે હજાર પાંચસો તોતેર આસનનું મૂલ્ય ત્રણ હજાર છે છ હજાર ચારસો ચારનું આસનનું મૂલ્ય છ હજાર છે સાત હજાર આઠસો પાંચનું આસનનું મૂલ્ય આઠ હજાર છે ત્રેપન હજાર ત્રણસો બાવનનું આસનનું મૂલ્ય ચોપન હજાર છે સંખ્યા ની સંખ્યાની ગોઠવણીને આધારે અંદાજિત પરિણામો આપણે સંખ્યાઓનો સરવાળો ઉમેરવા નીચેની ક્રિયાઓને અનુસરીએ છીએ આપણે સંખ્યાઓને સ્થાન ઉદાહરણ તરીકે ત્રણ હજાર નવસો છેતાલીસ વત્તા છ હજાર પાંચસો અગણસી વત્તા બે હજાર પચાસ ને આ રીતે કહીશું આપણે એકમના સ્તંભના અંકોનો સરવાળો કરીશું જો વધી આવે તો તે દશકમાં જઈશું પછી આવી જ ક્રિયા દશક સો અને હજારના ના સ્તંભ માટે કરીશું પરંતુ આ ક્રિયા ઘણો સમય લે છે એવું થાય છે કે આપણે જવાબ ખૂબ ઝડપથી કરવાનો હોય દાખલા તરીકે તમે બજાર અથવા મેળામાં ગયા છો ત્યારે તમે વસ્તુઓને ખરીદી કરવાના છો ત્યારે તમારે ઝડપથી નિર્ણય કરવો પડે છે કે તમે કઈ વસ્તુ લઈ શકશો ત્યારે તમારે અંદાજીત સંખ્યાનો સહારો લેવો પડે છે તે વસ્તુઓની કિંમતનો પાંચસો ઓગણ સિત્તેર અને બીજી જગ્યાએથી રૂપિયા છવ્વીસ હજાર સાતસો પંચ્યાસી મેળવે છે સાંજે તે ત્રીજી વ્યક્તિને રૂપિયા સાડત્રીસ હજાર ચૂકવવાનો છે વેપારી એક હજારના ના આધારે આસન મૂલ્ય મેળવી ઝડપથી ગણતરી કરી દે છે કે તેણી પાસે આ માટે પૂરતા પૈસા છે પરંતુ આપણે દરેક કિસ્સામાં સમાન આધારનું આસન મૂલ્ય વાપરીશું ના કારણ કે જ્યારે સંખ્યાનો પરિસીમાનો અંદાજ કાઢવાનો હોય ત્યારે કોઈ નક્કર નિયમો નથી આ પ્રક્રિયા ચોક્કસ જરૂરિયાત અને અંદાજની કેટલી ઝડપની જરૂર છે તેના પર આધાર રાખે છે સૌથી બાબત આ છે કે જવાબ કેટલો અર્થપૂર્ણ હશે સરવાળો અને તફાવતનો અંદાજ આપણે સંખ્યાનું આસન્ન મૂલ્ય કોઈ પણ આધાર સુધી કરી શકીએ આપણે કોઈ પણ સરવાળો કે તફાવતને અંદાજિત કરી શકીએ છીએ હવે તમને સમજાઈ ગયું હશે કે શા માટે આપણે આસનનું મૂલ્ય લઈએ છીએ અને અમુક ચોક્કસ આધાર પર જ આસનનું મૂલ્ય લઈએ છીએ હજાર નવસો છ્યાસી ઉકેલ સત્તર હજાર નવસો છ્યાસી એ પાંચ હજાર બસો નેવું કરતા મોટી સંખ્યા છે તેથી એક હજારના આધારે આસન્ન મૂલ્ય મેળવીશું સત્તર હજાર નવસો છ્યાસી નું ના આધારે આસન નું મૂલ્ય અઢાર હજાર મળે પાંચ હજાર બસો નેવુંનું એક હજારના ના આધારે આસન નું મૂલ્ય પાંચ હજાર મળે અંદાજિત રકમ અઢાર હજાર અને પાંચ હજારનો સરવાળો કરતા જવાબ ત્રેવીસ હજાર મળે અંદાજિત જવાબ ને વાસ્તવિક જવાબ સાથે મેળવો અંદાજિત જવાબ એ વાસ્તવિક જવાબની લગભગ નજીક છે ઉદાહરણ અંદાજ લગાવો પાંચ હજાર છસો બાદ ચારસો છત્રીસ ઉકેલ અહીં આપણે એક હજારના આધારે આસનનું મૂલ્ય લઈશું પાંચ હજાર છસો તોતેર એક હજારના આધારે આસન મૂલ્ય છ હજાર છે ચારસો છત્રીસનું એક હજારના આધારે આસન મૂલ્ય શૂન્ય છે અંદાજીત રકમ છ હજાર અને શૂન્યનો તફાવત લેતા જવાબ છ હજાર મળે જે વાસ્તવિક જવાબ પાંચ હજાર બસો સાડત્રીસ કરતા ઘણો વધારે છે તેથી આપણો અંદાજ ખોટો છે ચાલો હવે આપણે સો ના આધારે આસનનું મૂલ્ય મેળવીએ પાંચ હજાર છસો તોતેર નું સો ના આધારે આસન મૂલ્ય પાંચ હજાર સાતસો છે ચારસો છત્રીસનું સોના આધારે આસન્ન મૂલ્ય ચારસો છે અંદાજિત રકમ પાંચ હજાર સાતસો અને ચારસોનો તફાવત લેતા જવાબ પાંચ હજાર ત્રણસો મળે જે વાસ્તવિક જવાબ પાંચ હજાર બસો સાડત્રીસની ઘણી નજીક છે માટે આપણો અંદાજ સાચો છે આમ આવા દાખલા પરથી આપણે એટલું તો કહી જ શકીએ કે અમુક ચોક્કસ આધાર પર જ આસન્ન મૂલ્ય લઈ શકાય ઉદાહરણ અંદાજ લગાવો ચારસો ઓગણ ઉકેલ અહીં આપણે સો ના આધારે આસન્ન મૂલ્ય લઈશું ચારસો નું ના આધારે આસન્ન મૂલ્ય ચારસો છે ત્રણસો નું ના આધારે આસન્ન મૂલ્ય ત્રણસો છે ચાર હજાર ત્રણસો સત્તરનું નું સો ના આધારે આસન્ન મૂલ્ય ચાર હજાર ત્રણસો છે અંદાજીત રકમ ચારસો ત્રણસો અને ચાર હજાર ત્રણસોનો સરવાળો કરતા પાંચ હજાર મળે જે વાસ્તવિક જવાબ પાંચ હજાર નેવુંની ઘણી નજીક છે માટે આપણો જવાબ સાચો છે ઉદાહરણ અંદાજ લગાવો એક લાખ આઠ હજાર સાતસો ચોત્રીસ બાદ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું ઉકેલ અહીં આપણે દસ હજારના આધારે આસન્ન મૂલ્ય લઈશું આપણે દસ સો અને એક હજારના આધારે આસન્ન મૂલ્ય જોઈ ગયા છીએ બસ એ રીતે દસ હજારનું પણ આસન્ન મૂલ્ય મેળવી શકાય શૂન્ય થી ચાર હજાર નવસો નવ્વાણું સુધીની સંખ્યાનો આસન્ન મૂલ્ય શૂન્ય લઈશું કારણ કે આ બધી સંખ્યા દસ હજાર કરતા શૂન્યની નજીક વધુ છે તેવી જ રીતે પાંચ હજારથી થી નવ હજાર નવસો નવ્વાણું સુધીની સંખ્યાનો આસન્ન મૂલ્ય દસ હજાર લઈશું કારણ કે આ બધી સંખ્યા શૂન્ય કરતા દસ હજારની ની નજીક વધુ છે એક લાખ આઠ હજાર સાતસો ચોત્રીસ નો દસ હજાર આધારે આસન મૂલ્ય એક લાખ દસ હજાર છે સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણુંનું દસ હજારના આધારે આસન્ન મૂલ્ય પચાસ હજાર છે અંદાજિત રકમ એક લાખ દસ હજાર અને પચાસ હજારનો તફાવત મેળવતા સાહીઠ હજાર આવે છે વાસ્તવિક મૂલ્ય એકસઠ હજાર એકસો પાંત્રીસની નજીક છે માટે આપણો અંદાજ સાચો છે ગુણાકારનો અંદાજ આપણે જેવી રીતે સરવાળા અને બાદબાકીમાં અંદાજિત લઈ જવાબ મેળવ્યો તેવી જ રીતે આપણે ગુણાકારમાં પણ મેળવીશું ઉદાહરણ અંદાજ લગાવો ઓગણીસ ગુણ્યા ઇઠ્યોતેર ઓકે અહીં આપણે દસ ના આધારે આસન્ન મૂલ્ય લઈશું ઓગણીસ નો દસ ના આધારે આસન્ન મૂલ્ય વીસ છે ઇઠ્યોતેર નું દસ ના આધારે આસન્ન મૂલ્ય એસી છે અઢાર સાથે ગુણાકાર કરતા જવાબ સોળસો મળે ઉદાહરણ અંદાજ લગાવો એકસો બ્યાસી ઉકેલ અહીંયા આપણે સો ના આધારે આસન્ન મૂલ્ય લઈશું ત્રેસઠ નું સો ના આધારે આસન્ન મૂલ્ય સો છે એકસો બ્યાસી નું ના આધારે આસન્ન મૂલ્ય બસો છે સોનો નો બસો સાથે ગુણાકાર કરતા વીસ હજાર મળે જે વાસ્તવિક વ્યાજબી અંદાજ મેળવવા માટે આપણે દસના આધારે આસન મૂલ્ય લઈશું છ નો આધારે આસન મૂલ્ય દસ છે એકસો બ્યાસી નું આધારે આસન મૂલ્ય એકસો એશી છે અંદાજિત રકમ સાહીઠનો એકસો એશી સાથે ગુણાકાર કરતા દસ હજાર આઠસો મળે જે વાસ્તવિક મૂલ્યની ઘણી નજીક છે માટે આપનો અંદાજીત જવાબ સાચો છે પણ અંદાજ સાચો નથી તો હવે શું કરશું જો આપણે ત્રેસઠ નો દસ ના આધારે આસન મૂલ્ય સાહીઠ લઈએ જ્યાં એકસો નો સો ના આધારે આસન્ન મૂલ્ય બસો લઈએ તો અંદાજિત રકમ સાહીઠ નો બસો સાથે ગુણાકાર કરતા બાર હજાર મળે જે ઝડપી તેમજ સાચો અંદાજ છે આ ઉપરથી આપણે એક સામાન્ય નિયમ બનાવી શકીએ છીએ અવયવ તેના મહત્તમ સ્થાન સુધી આસન્ન મૂલ્ય લો પછી આસન્ન મૂલ્યનો ગુણાકાર કરો કાઉન્ટ ઉપયોગ સીમા બજાર માંથી દસ રૂપિયાની એક એવી છ નોટ લાવી તેની બેન ગુણ્યા દસ વત્તા સાત ગુણ્યા દસ બરાબર સાહીઠ વત્તા સિત્તેર બરાબર એકસો ત્રીસ માટે જવાબ રૂપિયા એકસો ત્રીસ થાય મીરાની ગણતરી છ વત્તા સાત બરાબર તેર અને તેર ગુણ્યા દસ બરાબર એકસો ત્રીસ માટે જવાબ રૂપિયા એકસો ત્રીસ થાય આ ગણતરી જોતા માલુમ થાય છે કે સીમા અને મીરાના જવાબ મેળવવા માટેની રીતો થોડી અલગ છે પરંતુ બંને યોગ્ય પરિણામ આપે છે સીમા કહે છે મીરાએ જે કહ્યું છે તે સાત ગુણ્યા છ વત્તા દસ છે પણ પપ્પુએ જે ગણતરી કરી તે જોઈએ સાત વત્તા છ ગુણ્યા દસ બરાબર આવા કિસ્સાઓમાં મૂંઝવણ ટાળવા માટે આપણે કાઉન્ટ ઉપયોગ કરી શકીએ છીએ આપણે સંખ્યા છ અને સાત સાથે કાઉન્ટ ઉપયોગ કરીને બ્રેકેટ કરી શકીએ છીએ જે સૂચવે છે કે બ્રેકેટને એક સંખ્યા તરીકે ગણવામાં આવે આમ જવાબ છ વિસ્તરણ નો ઉપયોગ આપણને પદ્ધતિસર રીતે આપણી પ્રક્રિયા અનુસરવા માટે સગવડ આપે છે કાઉન્સ ના ઉપયોગથી દાખલો સહેલો લાગે છે ચાલો આ રીતે કેટલાક ઉદાહરણો જોઈએ ઉદાહરણ 7 * 109 નું વિસ્તરણ મેળવો. ઉકેલ: 7 * 109 = 7 * 100 + 9 = 7 * 100 + 7 * 9 = 700 + 63 = 763. ઉદાહરણ: 70 * 109 નું વિસ્તરણ મેળવો. ઉકેલ: 70 * 109 = દસ વત્તા સાત ગુણ્યા એકસો નવ બરાબર દસ વત્તા સાત ગુણ્યા સો વત્તા નવ બરાબર દસ વત્તા સાત ગુણ્યા સો વત્તા નવ વત્તા વત્તા દસ સાત ગુણ્યા નવ બરાબર દસ ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા સો વત્તા દસ ગુણ્યા નવ વત્તા સાત ગુણ્યા નવ બરાબર એક હજાર વત્તા સાતસો વત્તા નેવું વત્તા ત્રેસઠ બરાબર એક હજાર સાતસો નેવું વત્તા બરાબર એક હજાર આઠસો ત્રેપન ઉદાહરણ એકસો ત્રણ બરાબર સો વત્તા બે ગુણ્યા એકસો ત્રણ બરાબર સો વત્તા બે ગુણ્યા સો વત્તા ત્રણ બરાબર સો વત્તા બે ગુણ્યા સો વત્તા સો વત્તા બે ગુણ્યા ત્રણ બરાબર સો ગુણ્યા સો વત્તા બે ગુણ્યા સો વત્તા સો ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા ત્રણ બરાબર દસ હજાર વત્તા બસો વત્તા ત્રણસો વત્તા છ બરાબર દસ હજાર પાંચસો છ આમ કોઈ પણ સંખ્યાનો વિસ્તરણ કાઉન્ટ મદદથી સહેલાઈથી ઉકેલી શકાય છે बराबर ને રોમન અંક આપણે અત્યાર સુધી હિન્દુ આરેબિક પ્રણાલી જોઈ હવે ઘણી બધી પદ્ધતિઓ છે આવી જ એક પ્રાચીન અંક પદ્ધતિ છે રોમન અંક પદ્ધતિ આ પદ્ધતિ હજી ઘણા ક્ષેત્રોમાં વાપરવામાં આવે છે ઉદાહરણ તરીકે ઘડિયાળના અને શાળા સમયપત્રકમાં શ્રેણી દર્શાવવા રોમન અંકનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ને રોમન અંકમાં આ રીતે દર્શાવાય દર્શાવાય જ્યારે અગિયાર આ રીતે રીતે એ જ વીસ માટે રોમન અંક આ રીતે દર્શાવાય કેટલાક વધુ રોમન અંકો એક પાંચ દસ પચાસ સો પાંચસો અને એક હજારને રોમન અંકમાં આ રીતે દર્શાવાય રોમન અંકના કેટલાક નિયમોની ચર્ચા કરીએ એ જો પ્રતિકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે એટલે કે વન વન એટલે ટુ એક્સ એક્સ એટલે વીસ અને એક્સ 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 એટલે ત્રીસ બી એક પ્રતિકનો ત્રણ વખત કરતા વધુ પુનરાવર્તન થતું નથી અને પ્રતિકો વી એલ અને ડીનું પુનરાવર્તન ક્યારેય થતું નથી સી નાના મૂલ્યનું પ્રતિક મોટા પ્રતિકની જમણી બાજુએ રાખવામાં આવે છે તેનું મૂલ્ય વધુ પ્રતિકના મૂલ્યમાં ઉમેરાઈ જાય છે એ અગણ સિત્તેર બરાબર સાહીઠ વત્તા નવ બરાબર પચાસ વત્તા દસ વત્તા નવ બરાબર એલ એક્સ વત્તા આઈ એક્સ બરાબર એલ એક્સ આઈ એક્સ બી अठाणु बराबर नेव्ता आठ बराबर सौ मैनस दस वी वी आई 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 उदाहरण ऑप्शन एक्स सी वत्ता वी आई 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 बराबर एक्ससी वी आई 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 उदाहरण रोमन अंक लखो ए एक सौ चौपन बराबर सौ वत्ता पचास वत्ता चार बराबर सी वत्ता एल वत्ता आईवी बराबर सी एल बी एक हजार चार सौ बाणु बराबर એક હજાર વત્તા ચારસો વત્તા બાણું બરાબર એક હજાર વત્તા પાંચસો માઇનસ સો વત્તા સો માઇનસ દસ વત્તા બે બરાબર એમ વત્તા સીડી વત્તા એક્સ સી એચ ત્રણ હજાર ચારસો પંચાણું બરાબર ત્રણ હજાર વત્તા ચાર હજાર નવસો પંચ્યાસી બરાબર ત્રણ હજાર વત્તા પાંચસો માઇનસ સો -10 MMM MMM उदाहरण संख्या लखो एक्स एक्स बी एम एम एल डी एक्स सी सी एम डी एक्स सी वी एल एक्स एक्स बराबर

એમ વત્તા ડી વત્તા એક્સસી વી બરાબર એક હજાર વત્તા પાંચસો પંચાણું બરાબર એક હજાર પાંચસો પંચાણું આપણે શી ચર્ચા કરી એક બે સંખ્યાઓ આપેલ છે જેના અંકો વધારે છે તે મોટી સંખ્યા છે જો આપેલ બે સંખ્યામાં અંકોની સંખ્યા સમાન હોય તો જે સંખ્યાનો ડાબી બાજુનો અંક મોટો હોય તે મોટી સંખ્યા છે જ્યારે તે પણ સરખા હોય ત્યારે તેના પછીનો અંક જોવો બે આપેલ સંખ્યાઓ બનાવવામાં સંખ્યા રચનાની શરત સંતોષાય છે કે નહીં અંકની સૌથી તેની કાળજી રાખવી જોઈએ આમ સાત આઠ ત્રણ પાંચ નો ઉપયોગ કરીને અંકોના પુનરાવર્તન સિવાય ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપણે ચાર આંકડાઓ વાપરવાની જરૂર છે કે જેમાં સૌથી ડાબી બાજુ માત્ર આઠ છે ત્રણ ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર છે તે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું પછી તરત આવે છે એ જ રીતે સૌથી નાની પાંચ આંકડાની સંખ્યા દસ હજાર છે તે ચાર અંકની સૌથી ઓછી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું પછી તરત આવે છે વધુમાં સૌથી નાની છ અંકની સંખ્યા એક લાખ છે તે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું પછી તરત આવે છે આ રીતે આગળ વધતું રહે છે ચાર અલ્પ વિરામનો ઉપયોગ મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં ઉપયોગી છે સંખ્યાની ભારતીય પ્રણાલીમાં જમણી બાજુથી શરૂ થતા ત્રણ અંકો અને ત્યારબાદ દરેક બે પછી આવે છે અનુક્રમે ત્રણ પાંચ અને સાત અંકો પછીના અલ્પ વિરામ હજાર લાખ અને કરોડને ને છૂટ્ટા પડે છે ઓપ્શન કરોડને ને છૂટ્ટા પાડે છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પ વિરામ દરેક ત્રણ અંક પછી મૂકવામાં આવે છે જે હજાર અને મિલિયનને છૂટા પાડે છે પાંચ રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ મોટી સંખ્યાઓ જરૂરી છે ઉદાહરણ તરીકે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગામ અથવા નગરના લોકોની સંખ્યા મોટી રકમની લેણદેણ દૂરના અંતરો વચ્ચેના અંતરની માપણી છ યાદ રાખો કે કિલોગ્રામ એક હજાર ગણું મોટું છે તેમ બતાવે છે સેન્ટીમીટર સો ગણું નાનું છે તેમ બતાવે છે અને મિલીમીટર એક હજાર ગણું નાનું છે તેમ બતાવે છે આમ એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર અથવા એક હજાર મિલીમીટર વગેરે સાત ઘણી પરિસ્થિતિઓમાં ચોક્કસ જથ્થાની જરૂર નથી પરંતુ માત્ર એક યોગ્ય અંદાજ જરૂરી છે ઉદાહરણ તરીકે કેટલા દર્શકોએ એક ખાસ આંતરરાષ્ટ્રીય હોકી મેચ જોઈ હતી તે દર્શાવતી વખતે આપણે અંદાજીત સંખ્યા કહીએ છીએ જેમ કે એકાવન હજાર અહીં ચોક્કસ સંખ્યા કહેવાની જરૂર નથી આઠ અંદાજીત માપમાં આવશ્યક ચોકસાઈ જરૂરી છે આમ ચાર હજાર એકસો ની અંદાજિત આશરે ચાર હજાર સો અથવા ચાર હજાર લઈ શકાય એટલે કે આપણી જરૂરિયાતના આધારે નજીકના સો અથવા નજીકના હજાર સુધી હોઈ શકે છે નવ ઘણીવાર જવાબનો અંદાજ મેળવીએ છીએ આ માટે આપણે આસન્ન મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ જે ઝડપથી અંદાજીત જવાબ આપે છે દસ સંખ્યાઓની ક્રિયાઓના અંદાજ જવાબો ચકાસવામાં ઉપયોગી છે અગિયાર એક થી વધુ સંખ્યામાં ક્રિયાઓ કરવાની જરૂર હોય તેવા સંજોગોમાં કાઉન્સનો ઉપયોગ આપણી મૂંઝવણો ટાળે છે અને અનુકૂળ સગવડ કરી આપે છે બાર આપણે હિન્દુ અરેબિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ લેખન અંકોની બીજી પદ્ધતિ રોમન પદ્ધતિ છે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર